તમે નસીબમાં માનો છો, માનતા હોય તો માનજો, માનવામાં કંઈ ખોટું નથી. ધ્યાન એટલું રાખજો કે એના ભરોસે બેસી ન રહેતા. પુરુષાર્થમાં એટલી તાકાત છે કે પ્રારબ્ધ બદલી શકે. લલાટે લખેલા લેખ કપાળ પર બાઝેલા પરસેવાથી વધુ નિખરી આવતા હોય છે. ભવિષ્ય હંમેશા કુતૂહલનો વિષય રહ્યું છે. કાલની કોઈને ખબર નથી. ઘણી વખત આપણને એવું થાય છે કે આટલા વર્ષોમાં કંઈ ખાસ નથી થયું તો હવે અચાનક શું થઈ જવાનું છે. અચાનક જ કંઈ થતું હોય છે. એવું કંઈક થાય ત્યારે આપણને એવું લાગે છે કે આવું તો ક્યારેય મેં વિચાર્યું જ નહોતું. આ શરૂઆત પછી જ નસીબ પર વાત આવે છે. એક તળાવ કિનારે સ્વામીજી રહેતા હતા. આખો દિવસ ખૂબ તપ કરતા. એકલા જ હોય એટલે આસપાસ જે જોવા મળે એ મિત્ર સ્વામીજી સાથે વાંદરાઓનું ટોળું રહે. વાંદરા સાથે સ્વામીજીની પાક્કી દોસ્તી. સ્વામીજીને થયું કે આટલું તપ કર્યું છે, આ વાનર જાતનું ભલું કરીએ. એક સાંજે બધા વાંદરાઓની સભા કરી. બધા વાંદરાઓને સમજાવ્યા કે આવતીકાલે મોટો યજ્ઞ કરવાનો છું, જે મારા જીવનમાં એક વખત જ થઈ શકશે. બરાબર 12 વાગ્યે અંતિમ આહુતિ આપીશ. આ સમયે તમારે સામેના તળાવમાં કૂદકો મારી દેવાનો. જે કૂદકો મારશે એ માણસ બની જશે. બીજો દિવસ થયો. સ્વામીજી એ યજ્ઞ કર્યો અને બરાબર 12 વાગ્યે અંતિમ આહુતિ આપી. ઝાડ પર બેઠેલા બધા વાંદરા આ ખેલ જોતા રહ્યા અને તળાવમાં કોઈ કૂદવા તૈયાર ન થયું. માત્ર એક વાંદરી જ કૂદી. સ્વામીજીના યજ્ઞમાં ચમત્કાર થયો અને પેલી વાંદરી સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ. ઝાડ પર બેઠેલા બધા વાંદરાઓને પસ્તાવો થયો. સ્વામીજી પેલી સ્ત્રીને પૂછ્યું કે કોઈ કૂદવા તૈયાર ન થયું તો પણ તું કેમ કૂદી. એ સ્ત્રીએ ખૂબ સુંદર જવાબ આપ્યો કે તમે માત્ર કૂદવાનું જ કહ્યું હતું, આમાં નુકસાન શું હતું. કદાચ ચમત્કાર ન થયો હોત તો વાંદરી જ રહી હોત. કોઈ નુકસાન તો હતું જ નહીં. કૂદીને સફળતા ન મળે તો ગુમાવવાનું કશું નહોતું. જિંદગી તો રોજ નવું શીખવશે, એનું કામ જ એ છે. લોટરી લગાડવા યા પહેલા ટિકિટ લેવાનો કૂદકો તો મારવો જ પડે. હાથની રેખાઓમાં કે કુંડળીઓના ખાનામાં નસીબ છુપાયેલું હોતું હશે, ખબર નહીં. જે હોય તે પણ એક હકીકત એ છે કે કંઈ લખાયું હશે તો પણ એ બેઠા બેઠા મળવાનું નથી. એક માયથોલોજી એવી છે કે ઠીના દિવસે વિધિના લેખ લખાઈ જાય છે. ઠીના દિવસે જ કેમ? કોઈ બાળક જન્મના બીજા કે ત્રીજા જ દિવસે ગુજરી જાય તો એના વિધિના લેખ લખાયા જ નહીં હોય. શાસ્ત્રોના જાણકાર કદાચ આની દલીલ પણ આપી દે. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે એવરીથિંગ ઇઝ પ્લાન્ડ, બધું જ નક્કી થયેલું છે, સબ કુછ લિખા હુઆ હૈ. ચલો માની લઈએ કે બધું લખેલું છે, છતાં પણ જે લખ્યું છે તેને સાબિત કે સાર્થક તો કરવાનું જ છે ને. મહાન માણસની જિંદગી પર નજર નાખી જુઓ, ગ્રેટ પર્સનાલિટીઝની ઓટોગ્રાફી વાંચી જુઓ. કોઈએ એવું નથી લખ્યું કે હું તો નાનો હતો ને ત્યારે જ મને ખબર હતી કે હું મહાન થવાનો છું. હા, મોટાભાગના લોકોએ એવું કહ્યું છે કે ક્યારે કલ્પના કરી નહોતી કે આ મુકામ સુધી પહોંચી શકીશું. પ્રયાસો કરતા ગયા અને સફળતા મળતી ગઈ. મહાત્મા ગાંધીજી કંઈ ભારત પાછા આવીને સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈ લડવા માટે સાઉથ આફ્રિકા નહોતા ગયા. એ તો પોતાની કરિયર બનાવવા માટે ગયા હતા. તેમને ધુતકારીને ટ્રેનમાંથી નીચે ઉતારી દીધા અને તેમના વિચારો તથા જિંદગીએ કરવટ બદલી લીધી. જિંદગીમાં ક્યારેક કંઈ ખરાબ બને તો પણ નસીબને દોષ દેવો વાજબી નથી. કોઈ ઘટના બને તેની પાછળ કોઈ સંકેત હોય છે. એક માણસને જોબમાંથી છૂટો કરવામાં આવ્યો. તેને થયું કે મારા નસીબ ખરાબ છે. તેના મિત્રને આ વાતની ખબર પડી તો તેણે કહ્યું કે ગોડ મસ્ટ હવે બેટર પ્લાન્સ ફોર યુ. કુદરતે તારા માટે કંઈક વધુ સારું નિર્માણ કર્યું હશે. આવા સમયે તો આપણને આવા શબ્દો પણ ઠાલા આશ્વાસન જેવા જ લાગતા હોય છે, પણ સમય જાય પછી સમજાતું હોય છે કે ના, આવું કંઈક થતું પણ હોય છે. આ વ્યક્તિને પછી એક નવું કામ મળ્યું. એ વધારે અઘરું હતું, જો કે એણે પોતાનું કામ દિલથી કર્યું. એક સમયે તેણે જ તેના મિત્રને કહ્યું કે યાર, મને તો ખબર જ ન હતી કે હું આ કામ પણ કરી શકું છું. કમ્ફર્ટ ઝોનમાંથી જ્યારે આપણે બહાર ફેંકાઈ જઈએ ત્યારે પહેલા તો આઘાત લાગે છે, હકીકત પચાવતા વાર લાગે છે. ઘણી વખત એ પરિસ્થિતિ વધુ સારી તક માટે નિર્માણ થતી હોય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. થેન્ક યુ. મળશું નવા ટોપિક સાથે. ટેક કેર.
जय जय गरवी गुजरात, जय हिंद।